This program is brought to you by IndianFankaar.com. Good afternoon, friends. This is Snehal Vakilna, and I am very happy to be a part of this great show, which is Indian Fankaar Show. Well, maru agar hun introduction apu, to loko mane Suratno pratham cyber lawyer, cyber crime investigator, as well as cyber crime expert kahe chhe. ઘણી બધી ફેરી હું આ વસ્તુ વિચારતો હું છું કે લોકો મને સાયબર ક્રાઇમ એક્સપર્ટ કેમ કહે છે જ્યારે હું કોઈ સાયબર ક્રાઇમ નથી કરતો. વેલ, ટોકિંગ અબાઉટ માય ફેમિલી બેકગ્રાઉન્ડ, તો હું તમને પહેલાં એ કહીશ કે કદાચ હમણાં ઇન 2019 અમારું જે ફેમિલી હિસ્ટ્રી છે તેમાં ઘણા બધા પેઢી દર પેઢી એડવોકેટ બનીને જ વ્યવસાય કરીને જ આગળ વધે છે. એન્ડ આઈ ગેસ આજે 102 વર્ષ થઈ ગયા અમારી વકીલના પેઢીને ડુઈંગ ધ રોલ ઓફ એડવોકેસી. અગર હું વાત કરું મારા ગ્રેટ ગ્રેન્ડફાધરની, હી વોઝ મિસ્ટર નાથાલાલ લલ્લુભાઈ મકનજી વકીલના. અગર આપણે એમની વાત કરીએ તો ઇન ઇયર 1917 એમને સુરતના પ્રથમ ઓડિટર જનરલનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું ફ્રોમ બ્રિટિશ ગવર્મેન્ટ, જે મને સાંભળવામાં મળ્યું હતું મારા ગ્રેટ દાદાજી પાસેથી, હુ ઇઝ મિસ્ટર હસમુખભાઈ નાથાલાલ વકીલના. મારા દાદાજીની અગર હું વાત કરું તો એમના માટે કદાચ એપિસોડ્સના એપિસોડ્સ ઓછા પડશે. હી વોઝ અ ગ્રેટ લેજેન્ડ એન્ડ હું બિલકુલ માનું છું કે એમના બ્લેસિંગ્સ હંમેશા મારી સાથે રહેશે. હી વોઝ વન ઓફ ધ પાયોનિયર્સ ઓફ ઇન્કમટેક્સ ફિલ્ડ એન્ડ હી ગેવ અ ગ્રેટ કોન્ટ્રીબ્યુશન ઇન ટુ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ. અગર એમના પછી હું વાત કરીશ તો હું મારા ફાધરની વાત કરીશ. હી ઇઝ મિસ્ટર હેમંતભાઈ હસમુખલાલ વકીલના. હી ઇઝ અ ગ્રેટ બિઝનેસમેન, હી ઇઝ ઓલ્સો એન એડવોકેટ એન્ડ એઝ ફાર એઝ આઈ નો હિમ આઈ ઓલવેઝ લુક અપોન હિમ એઝ અ સેલ્ફ મેડ મેન. આ બધાની વચ્ચે હું કદાચ મારી દાદી હુ ઇઝ કોકિલાબેન હસમુખલાલ વકીલના, એમને હું નહીં ભૂલી શકું. કારણ કે ઇટ વોઝ ડ્યુ ટુ હર કે મારા જે દાદાજી છે તે આ મુકામ લગીને પહોંચી શક્યા. એમનો ટ્રેમેન્ડિયસ સપોર્ટ અને એમનું જે વર્ક હતું બીંગ અ હાઉસ વાઇફ, એમણે એટલી ડેલિજન્ટલી આ વર્ક કર્યું હતું કે કદાચ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી મારા દાદાજીને આટલો બધો સપોર્ટ મળ્યો હતો. અગર હું વાત કરું મારા મધરની, મિસિસ ભાવનાબેન હેમંતકુમાર વકીલના, શી ઇઝ અ લેજન્ડ હર સેલ્ફ. શી ઇઝ અ ગ્રેટ રાઇટર, ડિરેક્ટર, એક્ટર, અ બિગ સાહિત્યકાર એઝ વેલ એઝ અ ટ્રેમેન્ડિયસ હાઉસ વાઇફ. એમણે અમારા આખા પરિવારને એક રાખ્યા છે, જેના માટે મને એમના માટે ખૂબ જ માન છે અને પ્રેમ છે. આ બધામાં હું મારી વાઇફને પણ નહીં ભૂલી શકું. શી ઇઝ રાજવી સ્નેહલ વકીલના. વેલ, એમની પાસે ઇન્ટરનેશનલ બિઝનેસ મેનેજમેન્ટની ડિગ્રી હોવા છતાં શી ચૂઝિસ ટુ ટેક કેર ઓફ મી એન્ડ માય ફેમિલી એન્ડ ધીસ મેક્સ મી વેરી પ્રાઉડ ઓફ હર એન્ડ This is a brief history about my family. This program is brought to you by IndianFankaar.com. Well, coming again towards myself, હવે અગર હું મારી જાતને જોઉં છું તો હું હંમેશા મારી જાતને એક રીડર, એક સ્ટુડન્ટ તરીકે જોઉં છું. હંમેશા કંઈક ને કંઈક નવું શીખવાની ધગસ મારી અંદર નાનપણથી રહી છે અને આઈ લુક અપોન માય સેલ્ફ એઝ અ વેરી ગુડ રીડર. અગર હું વાત કરું મારા એજ્યુકેશનના ફિલ્ડની, તો એટ ધ ટાઈમ આઈ વોઝ લર્નિંગ માય કમ્પ્યુટર્સ, એ જ વખતે મને હંમેશા એ વસ્તુનું ઉત્સાહ રહેતો હતો કે આના થતા જે ક્રાઇમ થશે તો તેના માટે શું થશે, તેની કેવી રીતની પેનલ્ટીઝ આવશે, એના કેવી રીતની જોગવાઈઓ રહેશે, લીગલી એનો શું ઇન્ફ્રાસ્ટ્રક્ચર રહેશે. બટ એટ ધેટ ટાઈમ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ હતો જ નહીં. એટ પેરેલલી વન ફાઇન ડે ઇન ધ યર 2000 મને ખબર પડી કે ઇન્ડિયન ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ ઇમ્પ્લિમેન્ટ થઈ ગયો છે. એ જ ટાઈમ પર આઈ પરચેઝ ધ બુક અને આઈ સ્ટાર્ટેડ ડુઈંગ માય સાયબર લોસ. મેં મારી રીતના મારી જે સ્ટડીઝ છે ઇન્ડિયન ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ બાબતે એ તે જ સમયથી શરૂ કરી દીધી હતી. ધો મારી લોયરની ડિગ્રી મને થોડીક લેટ મળી બીકોઝ આઈ વોઝ વેરી યંગ એટ ધેટ ટાઈમ. આફ્ટર કમ્પ્લીટિંગ માય બેચલર્સ મેં મારું એમ કોમ અને LLB સાથે કર્યું અને ત્યારબાદ મારી હાયર સ્ટડીઝ માટે હું પૂના ગયો. પૂનામાં મેં મારું સાયબર લોઝ એઝ વેલ એઝ સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશનની જે ડિગ્રી છે
તે બી સાઇમલ્ટેનિયસલી પેરેલલી એક સાથે જ લીધી. વેલ, હું હજી પણ એઝ અ સ્ટુડન્ટ સ્ટડી કરું છું અને હંમેશા કંઈક ને કંઈક નવું વાંચ્યા જ કરતો રહું છું. હાલમાં અગર આપણે વાત કરીએ તો ડેટા પ્રોટેક્શન બિલ 2018 પાસ થયું છે, હજી એ ઇમ્પ્લિમેન્ટ નથી થયું. બહુ જલ્દી ડેટા પ્રોટેક્શન એક્ટ આપણી સમક્ષ આવી જશે. બટ આઈ એમ વેરી હેપી ટુ સે ધીસ કે ઓલરેડી ડેટા પ્રોટેક્શન બિલ 2018 મેં વાંચી લીધું છે એન્ડ આઈ કુડ ક્લેમ માય સેલ્ફ ટુ બી અ ડેટા પ્રોટેક્શન લોયર ઓલ્સો બીકોઝ આઈ નો ઈચ એન્ડ એવરી સેક્શન ઓફ ધેટ બિલ. અને અગર વધુ અગર હું મારી વિશે થોડી વાત કરીશ તો ફર્સ્ટ સાયબર લોયર હોવાનો જે ટેગ છે તે મારી ઉપર મૂકવામાં આવ્યો હતો એક બુક દ્વારા, જે બુક ઓનરેબલ શ્રી નરેન્દ્ર મોદી સરના ડિરેક્શનની અંદર બની હતી, જેનું નામ હતું પથ પ્રદર્શિત પ્રતિભા. ને એ બુકથી મને ફર્સ્ટ સાયબર લોયર હોવાનો આ એક ટેગ જે છે તે મળ્યો હતો. ત્યારબાદ અગર હું મારી થોડીક ડિટેલ વાત કરીશ તો કદાચ આજે 15-16 વર્ષ થઈ ગયા હશે, કદાચ એનથી બી વધારે હું એઝ અ લોયર પ્રેક્ટિસ કરું છું. ટુડે આઈ એમ પ્રેક્ટિસિંગ ઇન ધ ફિલ્ડ ઓફ રેવન્યુ, સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુએશન, ટેક્સેશન એઝ વેલ એઝ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ વિચ ઇઝ સાયબર લોઝ. અને આ એક સાયબર લોઝ એવી ફિલ્ડ છે જે મને ડિસ્ટિંક્ટિવલી બીજા બધા એડવોકેટ્સથી અલગ પાડે છે. This program is brought to you by IndianFankaar.com. વેલ, અગર હું મારી વાત કરું તો ઇટ હેડ બીન મોર ધેન 12 યર્સ નાવ આઈ અસિસ્ટ પોલીસ ડિપાર્ટમેન્ટ એઝ વેલ એઝ લો એન્ફોર્સમેન્ટ એજન્સીઝ ઇન સાયબર ક્રાઇમ રિલેટેડ મેટર્સ. મેં ઘણા બધા નાના મોટા કોન્ટ્રીબ્યુશન ઘણા બધા ઇમ્પોર્ટન્ટ લેન્ડમાર્ક કેસીસમાં પોલીસ ડિપાર્ટમેન્ટને કર્યા છે, જેમ કે વી કેન ટોક અબાઉટ એઝ અ નાઇજેરિયન ફ્રોડ કેસ છે, SBI ATM સ્કીમર કેસ છે. ઇવન અગર આપણે વાત કરીએ તો ગુજરાતનો સૌથી પહેલો પ્રોનોગ્રાફિક વેબસાઇટનો જે કેસ હતો, વિચ વોઝ સુરત escort.in, તેમાં પણ મારું નાનું મોટું કોન્ટ્રીબ્યુશન રહ્યું છે. આઈ હેવ ઇવન વર્કડ અપોન IOC બ્લાસ્ટ કેસ જે હતો, જે ટેકનિકલ નેગ્લિજન્સ દ્વારા કરવામાં આવ્યો હતો, તેમાં બી મારું પાર્ટિસિપેશન રહ્યું છે. અપાર્ટ ફ્રોમ ધેટ, ફેસબુક સ્કૂલ ગર્લ ફેસબુક રેકેટ કેસ, આઇડેન્ટિટી થેફ્ટ ઓફ પ્રિન્સિપલનો જે કેસ હતો તે, આના સિવાય ઘણા બધા બીજા નાના મોટા અગર કેસીસની આપણે એમ વાત કરીએ, મોબાઈલ બેલેન્સ કેસ, અને અપાર્ટ ફ્રોમ સમ કોન્ફિડેન્શિયલ કેસ, આ બધા જે મારા લેન્ડમાર્ક કેસીસ છે તેમાં મારું નાનું મોટું કોન્ટ્રીબ્યુશન રહ્યું છે. કમિંગ બેક ટુ માય નેશનલ કોન્ટ્રીબ્યુશન, તો હાલમાં અગર આપણે વાત કરીએ તો મને કદાચ નામ ગણાવતા એપિસોડ લાગી જશે સિટીઓના, સો આઈ વુડ બી વેરી સ્પેસિફિક કે ગુજરાત પોલીસ, કેરેલા પોલીસ, કર્ણાટકા પોલીસ, તમિલનાડુ પોલીસ, આ બધા જે સ્ટેટ છે તેના પોલીસ ઓફિશિયલ્સને કંઈક ને કંઈક અંશે મેં સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન, સાયબર ફોરેન્સિક, સાયબર લોઝ, ડિજિટલ એવિડન્સ અને ક્રિપ્ટોકરન્સી અંગે થોડી ઘણી ટ્રેનિંગ, માહિતી અને ઇન્ફોર્મેશન આપી છે. આ સિવાય અગર હું વાત કરું તો અગર આપણે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની વાત કરીએ તો રાજસ્થાન, ગુજરાત અને ઇવન મહારાષ્ટ્રના જે પણ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક્સ છે તેના ઘણા બધા બેંક ઓફિશિયલ્સને મેં ટ્રેનિંગ આપી છે ઇન રિલેશન ટુ સાયબર સિક્યોરિટી એન્ડ ડિજિટલ એવિડન્સ. આ સિવાય અગર હું થોડીક હજી વધારે ડિટેલમાં મારા નેશનલ કોન્ટ્રીબ્યુશનની વાત કરું તો હાલમાં જ મને ભારત રત્ન નેલ્સન મંડેલા શિખર સન્માન 2018 ફોર માય યુનિક કોન્ટ્રીબ્યુશન ઇન સાયબર ક્રાઇમ કંટ્રોલ એન્જિનિયરિંગમાં મળ્યું હતું ઇન ઇયર 2018. આ આપણી એક વાત થઈ ગઈ નેશનલ કોન્ટ્રીબ્યુશનની. અગર હું મારા ઇન્ટરનેશનલ કોન્ટ્રીબ્યુશનની વાત કરું તો વેલ, મારા ઘણા બધા રિસર્ચ પેપર જે છે એ ઘણી બધી ઇન્ટરનેશનલ કોન્ફરન્સીસમાં પબ્લિશ થયા છે. અપાર્ટ ફ્રોમ ધેટ, મેં પોલીસ ઓફિશિયલ્સ એન્ડ જજીસ ફ્રોમ પેલેસ્ટાઇન, મ્યાનમાર, બાંગ્લાદેશ, માલદીવ્સ જેવી કન્ટ્રીઝ અના જે બી પોલીસ ઓફિસર્સ એઝ વેલ એઝ જજીસ છે તેમને ટ્રેનિંગ આપી છે ઇન ધ સેન્સ ફોર ઇન રિલેશન ટુ ક્રિપ્ટોકરન્સી, ઇન રિલેશન ટુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન રિલેશન ટુ સાયબર લોઝ એઝ વેલ એઝ ડિજિટલ એવિડન્સ. અને આ બધા ઉપરાંત વી હેડ અ વેરી વન્ડરફુલ બુક જે મેં પબ્લિશ કરી હતી, એક્ઝેક્ટ 100 યર્સ ઓફ અવર ફેમિલી એડવોકેસીના દિવસે, વિચ વોઝ વોર ફોર્સ,
જે ડૉક્ટર શમશેર સિંઘ સર આઈપીએસ એટ પ્રેઝન્ટ વર્કિંગ એઝ એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ ગાંધીનગર એઝ વેલ એઝ મિસ્ટર પંકજ કાપડિયા તેમના દ્વારા એમનું લોન્ચ થયું હતું ક્રોસવર્ડમાં. સો ધીસ વોઝ માય લિટલ બિટ કોન્ટ્રીબ્યુશન ટુવર્ડ્સ નેશનલ એઝ વેલ એઝ ઇન્ટરનેશનલ લો એન્ફોર્સમેન્ટ એજન્સીઝ. This program is brought to you by IndianFankaar.com. Coming back to cyber awareness. અગર હું સાયબર અવેરનેસની વાત કરું તો મેં ઘણા બધા અલગ અલગ મીડિયમ જેમ કે મારા સેમિનાર્સ છે, મારા વર્કશોપ્સ છે, તેનાથી ઘણા બધા સ્ટુડન્ટ્સ ફ્રોમ વેરિયસ સ્કૂલ્સ, કોલેજ, યુનિવર્સિટીઝ અને ઘણા બધા અલગ અલગ મીડિયમથી એમને મેં અવેર કર્યા છે સાયબર ક્રાઇમ્સ અંગે. આ સિવાય મારા ઘણા બધા આર્ટિકલ્સ ન્યૂઝપેપર્સમાં આવે છે, મારા ફેસબુક અકાઉન્ટ તમે જોઈ શકો છો, મારી યુટ્યુબ ચેનલ તમે જોઈ શકો છો. વેલ, વી આર હેવિંગ અર ઓન શો વિચ ઇઝ સાયબર રક્ષા વિથ સ્નેહલ વકીલના ઇન ગુજરાતી, એઝ વેલ એઝ સાયબર શો વિથ સ્નેહલ વકીલના ઇન હિન્દી. આ સિવાય બી મારા ઘણા બધા ટોક શો થયા છે, ઘણા બધા ટેલિવિઝન ઇન્ટરવ્યૂ થયા છે ફ્રોમ ઝી ટીવી, દૂરદર્શન, બધું તમને કદાચ યુટ્યુબ પર મળી જશે, એ તમે જોઈ શકો છો અને સાયબર ક્રાઇમ અંગે તમે અવેર પણ થઈ શકો છો. આ સિવાય અગર હું બીજી થોડીક મારી ડિટેલ એક બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દાની વાત કરું તો હાલમાં એક બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દો હતો જે અમારા સાયબર ક્રાઇમ શોમાં સૌ પ્રથમ ચર્ચામાં આવ્યો હતો, વિચ વોઝ ઇન રિલેશન ટુ વન અવેરનેસ કેસ ઇન ધ ફોર્મ ઓફ સાયબર સ્ટોરી, એન્ડ ધેટ વોઝ ઇન રિલેશન ટુ સ્માર્ટ ટેલિવિઝન વોચિંગ યુ. આ જે વસ્તુ હતું તે આઈ એમ રિયલી વેરી હેપી કે આ એક જે અમારી અવેરનેસની પહેલ હતી તે સુરતના અમારા શોથી શરૂ થઈ હતી સૌ પ્રથમ, પછી ન્યૂઝપેપર્સમાં આવી, ઘણા બધા ટેલિવિઝન ચેનલ્સમાં આવી અને લોકો ધીરે ધીરે જોડાતા બી ગયા, પોતાની સ્ટોરીઝ એમાં એડ ઓન પણ કરતા ગયા. બટ ઇટ વોઝ અસ જેમણે આ સ્ટોરી શરૂ કરી હતી. અને આજે તે મુદ્દો જે પ્રિવસીનો મુદ્દો છે તે રાજ્યસભામાં પણ ચર્ચાયો છે, એન્ડ વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કારણ કે આપણા સ્માર્ટ ટેલિવિઝનની અગર આપણે વાત કરીએ વિથ ઇનબિલ્ટ કેમેરા તો કદાચ કોઈ થર્ડ પર્સન એની પ્રાઇવસી કોમ્પ્રોમાઇઝ કરીને જ્યારે તમે ટેલિવિઝન જોતા હો ત્યારે ટેલિવિઝન પણ તમને જોઈ શકે છે. તો આવા કેસીસ, આવા ઇન્સ્ટન્સીસ પણ થઈ શકે છે, એન્ડ આઈ એમ વેરી હેપી કે આ એક જે વસ્તુ છે પ્રિવસી રિલેટેડનો જે કન્સર્ન છે તેની શરૂઆત અમારાથી થઈ છે. This program is brought to you by IndianFankaar.com. વેલ, અગર આપણે અત્યારના પ્રેઝન્ટ કરંટ એજની વાત કરીએ તો ઇટ ઇઝ અ હાઈલી ડિજિટલ વર્લ્ડ. લોકો એમ કહે છે કે વર્લ્ડ વોર ઘણું જલ્દી થશે, બટ અકોર્ડિંગ ટુ મી વર્લ્ડ વોર ઓલરેડી ચાલુ થઈ ગયું છે ઘણા ટાઈમથી. વી હેવ સો મેની ઇન્ટરનેશનલ સાયબર અટેક્સ. આ ઉપરાંત આપણે ઘણા બધા વનક્રાઈ રેન્સમવેર અટેકની વાત કરીએ, આપણે અગર વાત કરીએ પેટીઆર રેન્સમવેર અટેકની, બેડ રેબિટ રેન્સમવેર અટેકની, આ બધા ઇન્ટરનેશનલ અટેક્સ છે જે આપણે ઓલરેડી ફેસ કરી ચૂક્યા છે. એન્ડ કદાચ આપણે માનીએ કે નહીં માનીએ, ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી વી આર અ વિક્ટિમ. આપણે બધા જ અત્યારે પોટેન્શિયલી એક વિક્ટિમ તરીકે જે રોલ છે તેનામાં ઊભા છે. હવે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી આ જે સાયબર ક્રાઇમની જે વોર છે સાયબર ક્રિમિનલ્સની સામે એ આપણે લડવી જ પડે છે. તો અગર તમે મારી વાત માનો તો આ જે યુદ્ધ છે, જે સાયબર વોર છે, તે તમે એકલા લડો એના કરતાં આપણે બધા પોતાની એકબીજાના કોર્ડિનેશનમાં ચાલીને એકબીજાને અવેર કરીને, કારણ કે અવેરનેસ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ, એકબીજાને અવેર કરીને આ જે વોર છે તેને એવી રીતના ફેસ કરીએ કે એક સાયબર વોરિયર તરીકે આપણે લડીને એમાંથી જીતીને બહાર આવીએ. ને જેનો સૌથી મેઇન મુદ્દો અગર હું કહું તો ધેટ ઇઝ અવેરનેસ. વી શુડ બી સાયબર લિટરેટ. અગર હવે સાયબર લિટરેટની અગર હું વાત કરું છું તો હું થોડીક તમને ટિપ્સ આપવા પણ માગીશ કે જેનું તમને ખાસ ધ્યાન રાખવું જોઈએ. અકોર્ડિંગ ટુ મી ઇન્ડિયામાં અત્યારે 19 યર્સ થઈ ગયા છે ઇન્ડિયન ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ આવીને, પણ હજી બી આપણે બેઝિક અવેરનેસની વાત કરીએ છીએ. નો પ્રોબ્લેમ, ધો આપણે બેઝિક સાયબર અવેરનેસની વાત કરીએ છીએ, બટ વી કુડ ટેક સમ પ્રિવેન્ટિવ સ્ટેપ્સ. અગર આપણે ચાહીએ તો આપણે અમુક વસ્તુ હંમેશા ધ્યાનમાં રાખીએ કે નેવર ગીવ યોર ઓટીપી ટુ એની વન. તમારો ઓટીપી, તમારો પાસવર્ડ, આ બધી તમારી ઇમ્પોર્ટન્ટ પર્સનલ સેન્સિટિવ ઇન્ફોર્મેશન છે જે તમને કોઈ બીજાને નહીં આપવી જોઈએ. આ સિવાય અગર આપણે બીજી વાત કરીએ
તો હંમેશા જ્યારે બી તમે ઇન્ટરનેટ યુઝ કરો તો કોઈ બી અનનોન મેલ્સ યા અનનોન લિંક્સ ઉપર ક્લિક નહીં કરો. તમારો જે મોબાઈલ છે અત્યારે તમારો મોબાઈલ જ હરેક વસ્તુની ચાવી છે. અગર તમારો હું હેન્ડસેટની વાત કરું યા તમારા સિમ કાર્ડની વાત કરું તો કોઈ બી અનનોન વ્યક્તિને તમારો મોબાઈલ આજના ટાઈમમાં નહીં આપવો, કારણ કે આ એક ખૂબ જ ડેન્જરસ વસ્તુ છે. આ સિવાય અગર હું બીજી વાત કરું તો ઓલવેઝ ગો ફોર લાઇસન્સ સોફ્ટવેર, ઓલવેઝ ગો ફોર લાઇસન્સ એન્ટીવાયરસ, આની સાથે એને ટાઈમલી અપડેટ કરવામાં રાખો. એન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ કે તમારું જે બી ડેટા છે તેનું હંમેશા બેકઅપ રાખો એક પોર્ટેબલ ડિવાઇસમાં. કદાચ કાલ ઉઠીને હવે જે ઇન્ટરનેશનલ અટેક કે નેશનલ એટેક થાય તો એ કદાચ તમારા ગૂગલ ડ્રાઈવ કે તમારા ક્લાઉડ બેકઅપ પર થઈ શકે છે ઓનલાઈન. સો ઇટ ઇઝ વેરી ડિલિબલ કે તમે આ બધી જે તમારી ઇન્ફોર્મેશન છે તે કોઈ એક પોર્ટેબલ ડિવાઇસમાં અલગથી સેવ રાખો. વેલ, હું હંમેશા એ કહીશ કે આ સાયબર વોર જે છે તે શરૂ થઈ ગયું છે અને આપણે બધા એકબીજાને કોર્ડિનેશનમાં આપણું વોર ફોર્સ ડેવલપ કરીને એક સાયબર વોરિયરની જેમ આગળ વધીએ. ઇન્ટરનેટ જે છે ફ્રેન્ડ્સ, ઇટ ઇઝ લાઈક અ જિન. તમે જે બી વિશ માંગશો, તમે જે બી શોધશો તે તમને મળી જશે. સો બી વેરી શ્યોર કે તમે રાઈટ વસ્તુ માંગો, નહીં તો કદાચ એના કોન્સિક્વન્સીસ શું થશે એ તમને બી નહીં ખબર પડશે. સો મેક ધ બેસ્ટ યુઝ ઓફ સોશિયલ મીડિયા, એને અનસોશિયલ નહીં થવા દો, એન્ડ ડુ યોર બેસ્ટ, એને બહુ ડિલિજન્ટલી, એફિશિયન્ટલી અને ઇફેક્ટિવલી યુઝ કરો. થેન્ક યુ.